સરકારની સામે, પ્રશાસનની સામે જે રિયાલિટી બતાવે છે, અને આજે એના પર તમે આ રીતના એક્શન લો છો, એની તપાસ તમે કરાવો છો. તમે જો અમારી તપાસ નથી કરાવતા તો કેર સોલંકીની તપાસ કરાવો. વળાંક બારાવાળાની ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરે છે, એ તપાસ કરી રહ્યો છે. મારી મારી પાસે પુરાવા છે, અને આ પુરાવા મેં આજે કલેક્ટરને અને એસપી સાહેબને રજૂ કર્યા છે. આજે જ મેં પોલીસ અધિક્ષક અને કલેક્ટર સાહેબને મેં લેટર લખ્યો છે કે આ ન્યૂઝ રિપોર્ટર શું કરે રહ્યો છે, એનું ઘર ક્યાં છે, એ શું કરે છે, શું ધંધા કરે છે. અરે ભાઈ, અમે ધંધા તમે કરો છો, ધંધા અમે કરતા નથી. તમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છો, તમે આજે ઘર હપ્તાઓ લો છો. અમે ક્યારેય એક્શન ઉપાડ્યું છે તમારા ઉપર? દીવના પોલીસ તંત્રનું જે નામ ખરાબ કરી રહ્યા છે આવા પોલીસ કર્મીઓ. નમસ્કાર, હું આપણો દોસ્ત હાર્દિક સિંગોડ. આપ સૌ જાણો છો કે દમણ અને દીવમાં અમે નિર્ભર અને નિડરતાપૂર્વક પત્રકારત્વ કરીએ છીએ, અને સૌ લોકો જાણે છે. અને જે વાસ્તવિકતા હોય છે તે પ્રશાસનની સામે લાવીએ છીએ, લોકોને બતાવીએ છીએ, અધિકારીઓને બતાવીએ છીએ કે આ રિયાલિટી છે. કદાચ આ જ વસ્તુ જે રિયાલિટી છે, જે વાસ્તવિકતા છે, તે હવે આ પ્રશાસનને નથી ગમતું એવું લાગી રહ્યું છે. થોડાક દિવસોથી મને અને મારા પરિવારને દીવ પ્રશાસન અને દીવના પોલીસ વિભાગ છે તે ક્યાંક ને ક્યાંક હેરાન અને પરેશાન કરી રહ્યું છે. સોશિયલ મીડિયામાં મારા પરિવારના જે ફોટોઝ હોય છે તે પણ આ દીવના પોલીસ વિભાગના ક્રાઇમ બ્રાન્ચની અંદર નોકરી કરતા કેયુરભાઈ સોલંકી નામના જે એક પોલીસ કર્મી છે તે વાયરલ કરી રહ્યા છે. હું પોલીસ વિભાગને પૂછું છું કે શું તમે જે મારા પરિવારના ફોટોઝ વાયરલ કરી શું સાબિત કરવા માગો છો? અમે તો દીવનો અવાજ બનીએ છીએ, દમણનો અવાજ બનીએ છીએ, જે રિયાલિટી છે બતાવીએ છીએ, એ તમારે સ્વીકારવું પડશે. તો તમે ખાસ કરીને દીવ પ્રશાસન, દમણનું પ્રશાસન અને દીવનું પોલીસ વિભાગ શું સાબિત કરવા માગે છે? એવો તો મેં શું ક્રાઇમ કર્યો છે, અમે શું ક્રાઇમ કર્યો છે એવો કે તમે અમારા માટે થઈ અને તમે એક લોકો પાસેથી અલગ અલગ. હાર્દિક સિંગોડ ક્યાં જાય છે, એમના કેટલા ભાઈઓ છે, એમની જમીન કેટલી છે, એ અહીંયાથી ક્યારે પસાર થાય છે, એમનું ઘર ક્યાં છે, એવું આપ લોકો જાણો છો. આજે હું દીવના જે પોલીસ અધિક્ષક છે એસપી સાહેબ, એમની સાથે મેં મુલાકાત કરી. એમને મેં એક લેટર આપ્યો છે કે સાહેબ, એવો તો મેં શું ક્રાઇમ કર્યો છે કે તમારા પોલીસ કર્મી છે તે મારી તપાસ કરી રહ્યા છે. સાહેબે મને કહ્યું છે કે ભાઈ, અમે એવી કોઈ તપાસ સોંપી નથી અમારા પોલીસ કર્મીઓને, પણ કરી રહ્યા છીએ તો અમે એમને બોલાવીશું. આશા રાખીએ, અપેક્ષા રાખીએ છીએ કે દીવના જે પોલીસ અધિક્ષક સાહેબ, એસપી સાહેબ છે, તે આ તેમના જે પોલીસ સ્ટાફ છે, જે ક્રાઇમ બ્રાન્ચનો જે સ્ટાફ છે, એના પર કડક પગલાં લેશે. ને જો તમારે તપાસ સોંપવાની હતી તો તમારે મને કહેવાનું હતું, તો હું તમારા જે પોલીસ સ્ટેશનમાં જઈ અને જે કંઈ નિવેદન આપવા પડે તે આપવા માટે તૈયાર હતો. અને હું આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે દીવ પ્રશાસન, દમણનું પ્રશાસન અને દીવનું જે પોલીસ વિભાગનું જે તંત્ર છે, મેં કશો કંઈ ક્રાઇમ નથી કર્યો, તમે મારા પર આ રીતના સ્ટેટમેન્ટ લેવા માટે માંગવા પડે તમારે. તમે શું સાબિત કરવા માગો છો? ખરેખર અમે જે રિયાલિટી હોય છે રિયાલિટી બતાવવા માંગીએ છીએ. અને હું તો કહું છું, હું બોલીશ કાયમી માટે દીવ દમણની જે સમસ્યાઓ છે તે બોલીશ. અધિકારીઓને જે કરવું પડે તે અધિકારીઓ તમે કરી લેજો, પણ મૂકીશ નહીં. દીવની જે કંઈ સમસ્યાઓ છે, સમસ્યાઓ હું બહાર લાવીશ અને વાસ્તવિકતા તમારી સામે, નજર સરકારની સામે હું મૂકીશ. હું ડરીશ નહીં. તમે ડરાવી ધમકાવવાનો પ્રયાસ કરશો નહીં. અમે ડરવામાંથી નથી, અમે રિયાલિટી બતાવીશું. દીવના લોકોને ઉજાગર કરવામાંથી અમે છીએ, અને અમે નિડર પત્રકારિત્વ કરીએ છીએ. અને આપ સૌ અધિકારીઓ તમે જાણો છો, તમે તમારા પોલીસ કર્મીઓ ક્રાઇમ બ્રાન્ચના, તમે તેને તપાસ સોંપો છો? જો તમે તેને તપાસ સોંપતા નથી તો એના પર કડક પગલાં ભરો, અત્યારે જ ભરો. આજે જ મેં પોલીસ અધિક્ષક અને કલેક્ટર સાહેબને મેં લેટર લખ્યો છે. એટલે દીવ દમણનું પ્રશાસન અને દીવ દમણનું જે પોલીસ વિભાગ છે તે અમને ડરાવવાનો, ધમકાવવાનો પ્રયાસ ન કરે, કારણ કે અમે ડરવામાંથી નથી માનતા. અમને ધમકાવવાનો પ્રયાસ ન કરે, તમારો પ્રયાસ ફેલ જશે. પરંતુ તમારા આવા પોલીસ કર્મીઓ એ ઉપર ક્યારે તમે એક્શન લેશો હવે જોવાનું બાકી રહ્યું છે. આવા પોલીસ કર્મીઓ આજે આપણા દીવના પોલીસ તંત્રનું જે નાક કપી રહ્યા છે, દીવના પોલીસ તંત્રનું જે નામ ખરાબ કરી રહ્યા છે આવા પોલીસ કર્મીઓ, જે આડેધડ તમે પત્રકારોની શું કહેવાય કે તમે પત્રકારોની તમે તપાસ કરી રહ્યા છો? પત્રકારોએ શું ક્રાઇમ કર્યો છે? પત્રકારોની પરમિશન
વગર તમે આ રીતનું કરી રહ્યા છો. આ વિગતો છે તે મારે ખાસ કરીને અહીંયા દીવના તમામ લોકો, દમણના તમામ લોકો સુધી આ વાસ્તવિકતા પહોંચાડવા માટે થઈ અને અમે વિડીયો બનાવીએ છીએ કે વાસ્તવિકતા આ છે. દીવ દમણનું પ્રશાસન અને પોલીસ વિભાગ હવે આખરે ઝૂક્યું છે અને એક પત્રકાર લીડર રૂપે અને કહ્યું છે કે તમારા ક્રાઇમ બ્રાન્ચના જે આ પોલીસ વિભાગના, પોલીસ તંત્રના જે પોલીસમેન છે કેયુરભાઈ સોલંકી, વળાંક મારવાના લાગે છે અને તેઓ મારી તપાસ કરી રહ્યા છે, મારા ભાઈના ફોટોસ વાયરલ કરી રહ્યા છે. તો ખરેખર શું છે, અમે કંઈ ક્રાઇમ કર્યો છે તો અમને બોલાવો, તમે પોલીટિશિયન, અમે હાજર છીએ અત્યારે. પણ મારા, હું કહું છું પોલીસ અધિક્ષક સાહેબ, એસપી સાહેબ, તમને કે છું, તમારા તંત્ર અમારા ફેમિલીઝના ફોટોસ વાયરલ કરે છે, તેમના પર ગંભીર ગુનો દાખલ થશે કે નહીં? એ પણ ક્રાઇમ કરે છે ને, ફોટોસ વાયરલ કર્યા છે, કોઈને પરવાનગી નહીં વગર વાયરલ કર્યા છે. અને એ પણ આ છે એમના, મારી પાસે પુરાવા છે સરકારની સામે, પ્રશાસનની સામે જે રિયાલિટી બતાવે છે, અને આજે એના પર તમે આ રીતના એક્શન લો છો, એની તપાસ તમે કરાવો છો. તમે જો અમારી તપાસ નથી કરાવતા તો કેયુર સોલંકીની તપાસ કરાવો, વળાંક બારાવાળાની ક્રાઇમ બ્રાન્ચ પણ નોકરી કરે છે, એ તપાસ કરી રહ્યો છે. મારી પાસે પુરાવા છે અને આ પુરાવા મેં આજે કલેક્ટરને અને એસપી સાહેબને રજૂ કર્યા છે. આશા રાખું, અપેક્ષા રાખું કે થોડાક દિવસોની અંદર જે કેયુરભાઈ સોલંકી નામના જે વ્યક્તિ છે, જે શખ્સ છે, જે પોલીસકર્મી છે, એના પર દીવ કલેક્ટર અને માનનીય દીવ પોલીસ અધિક્ષક તે ક્યારે કડક પગલાં લેશે. અને ખરેખર જેટલું દીવ પ્રશાસનને, દીવ પોલીસ વિભાગને ધોડવું હોય એટલું ધોડી લઈ, અમે રિયાલિટી બતાવીએ છીએ અને હકીકત છે, આપ સૌએ સ્વીકારવી પડશે. અમે ક્યારે પણ ડરવામાં માનતા નથી, અમે લડતા રહીશું. દીવ દમણનો અવાજ હંમેશા માટે બનતા રહીશું અને અવાજ અમારો બુલંદ રહેશે અને રિયાલિટી રહેશે અને સૌએ લોકોએ સ્વીકારવી પડશે. એટલા માટે દીવ દમણનું પ્રશાસન છે તે હવે ડરપોક બની ગયું છે. હવે એક પત્રકાર અવાજ ઉપાડે અને પત્રકાર ઉપર તમે એક્શન લેવા માટે તૈયાર થાવ છો, તપાસ કરવા માટે તમે તૈયાર થાવ છો. એટલા માટે જો તમે તપાસ કરાવો છો તો કેયુર સોલંકીને કરાવો છો. મહત્વની વાત તો મને જાણવા એ મળી છે કે અમારા ફેમિલીઝને ફોટો વાયરલ કરે છે. અને આ જ બાબત ઉપર જ્યારે મેં સવારે માનનીય એસપી સાહેબ સાથે વાતચીત કરી તો સાહેબે મને સ્પષ્ટ કીધું કે ભાઈ તારે ડરવાની જરૂર નથી. સાહેબને કીધું, સાહેબ હું ડરવામાં નથી માનતો, પરંતુ મારા ફેમિલીઝના ફોટોઝ વાયરલ કરે છે આ તમારો પોલીસકર્મી, અને ત્યાં સુધી કે આ ન્યૂઝ રિપોર્ટર શું કરે રહ્યો છે, એનું ઘર ક્યાં છે, એ શું કરે છે, શું ધંધા કરે છે. અરે ભાઈ, અમે ધંધા તમે કરો છો, ધંધા અમે કરતા નથી. તમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છો, તમે આજે ઘર હપ્તાઓ લો છો, અમે ક્યારે એક્શન ઉપાડ્યું છે તમારા ઉપર? આશા અપેક્ષા રાખું છું દીવ દમણના પ્રશાસક સાહેબ અને દીવ દમણના પ્રશાસન અને દીવનું પોલીસ વિભાગ તંત્ર વહેલું જાગે અને એક લીડર પત્રકાર ઉપર જે રીતે તમે એક્શન લેવા માંગે માણ્યા છો, અપેક્ષા રાખું છું આવનારા દિવસોમાં જે કેયુર સોલંકી નામના જે પોલીસકર્મી છે એના પર તમે કડક પગલાં ભરશો. ધન્યવાદ.